જિલ્લામાં લટકતા અને જોખમી વીજ વાયરને લઈને સ્થાનિકો હેરાન બન્યા છે. સાબરકાંઠા જિલ્લામાં જોખમી અને લટકતા વીજ વાયરને લઈને સ્થાનિકો હેરાન બન્યા છે. અગાઉ વીજ વાયર તૂટતા અનેક પશુઓના મોત થયા છે તો કેટલાક લોકો ઘાયલ પણ થયા છે, તો સાથે સાથે ખેતરોમાં વીજ વાયર તૂટતા પાકને પણ નુકસાન થયું હતું. તો બે દિવસ પહેલાં હિંમતનગરમાં જીવંત વાયરમાં અચાનક જ ફટાકડા ફૂટવા લાગ્યા હતા. 10 મિનિટ બાદ અચાનક જ વાયર તૂટી પડતા મોટી જાનહાનિ ટળી હતી. આ સમગ્ર મામલે UGVCL દ્વારા તાત્કાલિક વીજ વાયર રિપેર કરવામાં આવ્યો હતો. હિંમતનગર શહેર તથા સાબરકાંઠા જિલ્લાના અનેક ગામડાઓમાં વીજ વાયર લટકતા જોવા મળે છે, જે તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. તો સામે UGVCLના અધિકારીએ જણાવ્યું હતું કે હિંમતનગરની સર્કલ ઓફિસમાં આવેલ તમામ 418 ફીડરોનું કામકાજ ચાલુ છે, જેમાં 250થી વધુ ફીડરોનું સમારકામ થઈ ગયું છે અને અન્ય ફીડરોમાં સમારકામ પ્રગતિમાં છે. આ ઉપરાંત જે કામગીરી કરાય છે તે વહેલી સવારે અને સ્થાનિકોને અગવડતા ન પડે તે રીતે કરવામાં આવી રહી છે. થોડા દિવસો અગાઉ આવેલ વાવાઝોડામાં 313 જેટલા વીજપોલને નુકસાન થયું હતું, જે તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવ્યા હતા. આગામી ચોમાસું જ્યારે હવે નજીકમાં આવી રહ્યું છે ત્યારે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના હિંમતનગર વર્તુળ કચેરી અંતર્ગત આવતા દરેક પેટા વિભાગીય કચેરીનાની વીજ લાઇનોનું અત્યારે હાલ સમારકામ ચાલી રહ્યું છે. આમાં કુલ 428 ફીડરમાંથી 250 ફીડરોનું અમે સમારકામ કરી ચૂક્યા છીએ અને બાકીનાનું પણ અત્યારે હાલ સમારકામ ચાલી રહ્યું છે. આ સમારકામમાં અમે ગ્રાહકોને ઓછામાં ઓછી અગવડ પડે અને ઓછામાં ઓછા સમયે વીજ પુરવઠો બંધ રહે એ રીતે એટલે સવારના ભાગમાં જ અમે આનું મેન્ટેનન્સ કરીએ છીએ, જેથી આટલી આ ગરમીમાં ગ્રાહકોને કોઈ પરેશાની ન ભોગવવી પડે. વાવાઝોડા લઈને કોઈ નુકસાન થયું હોય એવું સામે આવ્યું? હમણાં તાજેતરમાં જે વાવાઝોડું આવ્યું હતું એમાં 313 વીજપોલ ને નુકસાન થયું હતું. અમે આ પોલ તાત્કાલિક યુદ્ધના ધોરણે એનું સમારકામ કરી અને વીજ પુરવઠો પૂર્વવત કરેલો હતો. થોડા દિવસ પહેલાં શહેરમાં વાયર તૂટવાની ઘટના પણ સામે આવી છે, એ વિશે અને બીજી કોઈ એવી ઘટના ન બને માટે શું તૈયારી હાથ ધરવામાં આવશે? આવી કોઈપણ ઘટના ના બને એ માટે અમે જે LT લાઇન છે એનું પણ સમારકામ કરી રહ્યા છીએ. એને દરેકે દરેક લાઇનોનું પેટ્રોલિંગ કરાવી અને એનું સમારકામ કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના બને એની પૂરેપૂરી કાળજી લેવામાં આવશે. આમ તો આ તમામ કામગીરી જલ્દી પૂર્ણ થઈ જાય તો આવનાર દિવસોમાં કોઈ મોટી જાનહાનિ અટકી શકે તેમ છે, કારણ કે હજુ પણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં લટકતું મોત દેખાઈ રહ્યું છે.